આણંદના બોરસદમાં તપાસ દરમિયાન હોસ્પિટલોમાં ફાયર સેફટીનો ભારે અભાવ જોવા મળ્યો હતો। બોરસદમાં 18 હોસ્પિટલોમાં ફાયર ચેકિંગ દરમિયાન ગંભીર ક્ષતિઓ પણ સામે આવી હતી। ઉપરાંત કેટલીક હોસ્પિટલોમાં ઇમરજન્સીમાં બહાર નીકળવાના રસ્તા પણ નથી અને ફાયરના સિલિન્ડર 2019માં એક્સપાયર થઈ ગયેલા હોય તેવી પણ માહિતી સામે આવી છે। મહત્વની વાત એ છે કે ફાયર સેફટીના અભાવે મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ। कोविड हॉस्पिटलों टोटल 17 से एम चार फायर सुविधा नहीं नोटिस अगौपण आपेली हमें बे दिवस अमे चेकिंग चालू है। लोगों जे जे जगह सीस्टम जेनी एनओसी आपेली है अधूरी सीस्टम हो करवा जीव तमने पर नोटिस अमे जणावेल छे आटली आटली वस्तु करूँ। आणंदनी में त्रण एक हॉस्पिटल एवी है कोविड के ज्यां अमने फायर की सुविधा नहीं करवा माटे तैयार है पर अत्यारे कोविड चाली रही है। अमे एक विहार हॉस्पिटल पंकज परिक एमरी हॉस्पिटल में ऑलरेडी हमने सिस्टम करेली है बाकी टेस्टिंग ने बधु बाकी तो हमें एवं हमें जणावेल छे। एक मीरा हॉस्पिटल में त्रण एक हॉस्पिटल में फायर सेफ्टी की सुविधा कोविड माटे नथी। कोविड संक्रमण सतत वधी रह्युं छे। विविध कोविड सेंटरों में जे आग लागवानी घटनाओं वधी रही है त्यारे अनेक कोविड हॉस्पिटलों में जे फायर सेफ्टी की सुविधा होवी जोईए सुविधाओ नथी। ગઈકાલે બોરસદની અંદર જે તપાસ કરવામાં આવી તેમાં 18થી વધુ હોસ્પિટલોમાં જે ફાયર સેફટીની ક્ષતિ જોવા મળી છે, ફાયર સેફટીની કોઈ સુવિધાઓ નથી। ત્યારે આણંદ ફાયર બ્રિગેડ દ્વારા પણ અનેક હોસ્પિટલોને નોટિસો આપવામાં આવી છે। આપણે અહીંયા જે ઇન્ડિયાની ગુજરાતની ટીમ પહોંચી છે તે બિહાર હોસ્પિટલમાં પણ છેલ્લા 5 નોટિસો આપવા છતાં હજુ સુધી ત્યાં ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી। અત્યારે જોવામાં આવે તો વિહાર હોસ્પિટલના ડૉક્ટર દ્વારા અહીંયા ફાયર સેફટીની સુવિધાઓ ઊભી કરવાની હવે ચાલુ કર્યું છે અને હજુ 2-3 દિવસ બાદ તે શરૂ થઈ શકશે તેવું લાગી રહ્યું છે। તે ક્યાંક ને ક્યાંક જે મહત્વની વાત છે કે આરોગ્ય તંત્ર હોય કે ફાયર બ્રિગેડ તંત્ર હોય તે ઊણું ઉતર્યું છે, તે તપાસ કરવામાં ઊણું ઉતર્યું છે। જે કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધાઓ નથી તેમની સામે પગલાં ભરવામાં આવતા નથી અને તેના કારણે જે આગ લાગવાની ઘટનાઓ બને છે અને નિર્દોષ દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે। કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપને અપીલ કરે છે કે આપ માસ્ક અવશ્ય પહેરો, સેનેટાઇઝ કરો, ઘરમાં રહો, કામ સિવાય બહાર નીકળવાનું ટાળો, આપના પરિવારને સુરક્ષિત રાખો, આપ સ્વસ્થ રહો। બુરહાન પઠાણ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।